નમસ્કાર મિત્રો, તો સવારનું કામ થઈ ગયું ફ્રી અને દ્રષ્ટિ પણ ગઈ. થોડું કામ છે તો બતાવી આવું કેમ કરીને. અને એના પપ્પા રૂટીન એમની હમણાં ટ્રીટમેન્ટ ચાલે છે, તો ટ્રીટમેન્ટ માટે ગયા છે અનિલ ગ્રેજ્યુએશન પર. એના પાછળ ફ્રી થઈ હવે બપોરનું કરી તૈયારી, કામકાજ બધું થઈ ગયું. કપડામાં થોડુંક સમય લાગ્યો, આજે થોડીક લેટ ફ્રી થઈ. શાંતિથી નાઈ, રોજ શાંતિ નથી હોતી, ઉતાવળો છે. તો આજે થોડીક શાંતિ કરીને જીવન જીવી અને હવે કરું છું જમવા માટેની તૈયારી. તો આજે બનાવું છું દાળનું શાક અને બાજરાના રોટલા, હેલ્ધી જમા. તો ચાલો કરીએ તૈયારી. દ્રષ્ટિને એના પપ્પા આવે પહેલાં મેં જો ઘી ગરમ કરી લીધું. આ અમારી પ્રિય વસ્તુ છે અમારી માટે. ઘણાને ઘીનો ડાળો કે ઘણા કીટું કે, તો આ હું તમને ઘણી વખત વિડીયોમાં બતાવતી હોઉં છું. માખણ ઉતારવાનું મેં આજે બનાવ્યું છે, ઘી બનાવ્યો છે, ડાળો, અને આ બાજુ મેં લસણ કાપી રાખ્યું, આ બાજુ મરચાં કાપી રાખ્યા છે, અને દાળ ધોઈ રાખી છે. થોડીક પહેલી પલાળી હતી એટલે થોડીક ફોતરી નીકળી ગઈ. અધગજરી ફોતરી કાઢીને હું એને વઘારું છું, તો હવે વઘારી લઉં. દાળ વઘારવા માટે મેં મૂક્યું છે ઘી, અને ઘીની અંદર મેં નાખી રાઈ. તેલથી વઘાર નથી કરતી, ઘીથી કરું છું. રાઈ તતરી જશે એટલે સેજક જ રાઈ નાખી છે. અને એક ચમચી નાખી જીરું, થોડીક હિંગ, લસણ, લસણ પડી જાય એટલે મરચા, અને એને સારી રીતે સાંતળી લઈ. સાંતળાઈ ગયું એટલે કરી લઉં મસાલા. હળદર, મરચું લીલું નાખ્યું છે એટલે લાલ નથી નાખવું, ધાણા પાવડર, અને સાદી સિમ્પલ બીજા કોઈ મસાલા નથી નાખવા એટલે અંદર નાખી દઈશ દાળ. અને બરાબર હલાવી અને થોડુંક જ પાણી નાખશું, અને નમક સ્વાદ અનુસાર નાખી અને એક જ સીટી દેવડાવીશ. જ્યાં હવા ભરાશે ત્યારે બંધ કરી દઈશ. થોડીક પલાળેલી છે અને અધગજરી ફોતરી પણ કાઢેલી છે એટલે તરત જ ચડી જશે. અને આ દાળ મને તો ખૂબ ટેસ્ટી લાગે જમવામાં, તમે પણ ટ્રાય કરજો. અને તમે બનાવતા હો તો મને કહેજો કઈ રીતે બનાવો છો, બરાબર ને? તો જો આ રીતે માપસર બુડે બુડે એટલું પાણી નાખ્યું ને હવે કુકર બંધ કરી દઉં છું. તો કુકર કરી દીધું બંધ અને બાજુ દ્રષ્ટિ આવી ગઈ લાગે છે, જોઈ આવીએ. ભાઈ થેલી ભરીને આવો રે, શું લઈ આવ્યા છો? બકાલા ફ્રૂટી શાક લઈ આવી. થોડું શું કીધું તમને ડોક્ટરે? ચાલુ રોગી ઉજ કસરત કસરત ચાલુ છે. મારી યુવાર ફેવરેટ ઓહો મકાઈના ભૂટ્ટા કચરા થાય છે એટલે બેનજી. અને બીજું તરબૂચ લઈ આવી. હમણાં તરબૂચ જોડે રહે? યસ મળે રહે, બહુ સરસ હતા એટલે લઈ આયા. જોઈએ હવે કેવું. ચોમાસુ તરબૂચ અમે પહેલા થતા, અમે ખેતરમાં ખાતા હે. અટલા જ લઈ જ આવું ને આપણે ખેતર ઉ વાડિયા ને આવરે થતો એવો ગોલ થતો. હો રો ગોલ ગોલ હણીને ખાતા પાણામાં. હા ખેતરમાં એ પણ હણાણી ખાતા ને વલિયા ચીબડા ખાતા. વલિયા ચીબડા કહેવાય ને. આ છે હતો સરસ. અમે ખણાય ખણાય થાકી નાખતા. મારી માઉ તાર પપ્પાની માએ ખણાય ને મારી મમ્મીએ ખણાય. ખણી ખણી ગામમાં દેવા જઈએ ઘીસોડા ને આદિ થાય. ગમેલા ભરી નોડ દઈએ ગામમાં. હવે ઈ જણતું નથી ઘીસોડા 80 રૂપિયા કિલો એડેરા. એ પપ્પા નથી કોઈ દેતો કોઈને. 80 રૂપિયા કિલો એ ઘીસોડા. સમય બદલાઈ ગયો. અમે માણને મફત દેવા જતા ને માણ અમારા કામે કરતા. વાડી થી ખણી ખણી ઘીસોડા વાલોરું આદે તો કઈ ઉતરે. થોડાક દી રહી ને ઉતરશે ઘીસોડી. હજી વાર હે? હા હજી વાર હે. પછી હવે આમાં શું ગાજર નહીં લઈ આવી. આપણી સોસાયટીમાં મળેરું ભલે અહીંયા કરે. આ તો તું ગઈ હતી વડે લઈ આવી ભલે, પણ એ તો અહીંયા મળેરું. હું તો બટેટા અહીંયાથી જ લઈ આવું. મારા દેરા ને આપણી બાજુમાં. ઠીક છે હલો. તો મેં શાક માટે દાળ ચડાવી દીધી હે ને રોટલા બનાવો કે હું બનાવું? હલો ને દાળો કરી લીધો. હેલો અમે ગાંધામથી વળ્યા છીએ. અહીં જુઓ ગાયો રોડ પર માતાજીઓ કેટલી ઊભી છે.
જ્યાં જુઓ ત્યાં ગાયો દેખાય, અને બિચારી રોગઈષ્ટ પણ હોય છે. હવે આ સાપેડા ગામનો નજારો, મંદિર અને સુંદર ગામ દેખાઈ રહ્યું છે. કચ્છ પણ મેઘરાજાએ મેર કરી છે, એટલે તમે જોઈ શકો કેટલી મસ્ત હરિયાળી હરિયાળી, લીલુંછમ જોઈને આનંદ થાય આપણને. આ વિસ્તાર પણ કચ્છમાં આવો વિસ્તાર બહુ દુર્લભ હોય, અને ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ ઝાડ પણ વાવ્યા છે, અને એનાથી લીલું પણ દેખાઈ રહ્યું છે. કેટલું સુંદર વાતાવરણ છે અહીંયા. એમ કેમ ભાવે ભાવે નહીં કા ભાવે કે ટેટા અહીંયા હનુમાનજીનું મંદિર છે, કષ્ટભંજન હનુમાનનું મંદિર, રતનાલ ની શું કહેવાય સીમામાં. પૈસા છે ની પપ્પા ભીનું હશે. તમને પણ બતાવીને અમે પણ જોયા, ત્યારે આવ્યા નતા પોતાની ગાડી થી નીકળી, ત્યારે એમ તો જોઈ શકાય એટલે ઉતર્યા અહીંથી. મજા આવી ગઈ. કાકીને વેલી તેડી હતી ને, આપણે મૂકી મોડી હતી ને તેડી વેલી, તો મૂકવી પડે એટલે ગઈ. આજે થોડું અઘરું લાગે છે, દ્રષ્ટિએ નથી ને મોનું નથી, અને અનિલ આવી ગયો દેસલ પરથી, એટલે કે છે ફટાફટ બનાવો જમવા, કારણ કે આજે ટિફિન લઈ નતો ગયો. એટલે બનાવું છું એની માટે કાંદાનું શાક, ખીચડી અને રોટલી. ખીચડી થોડી ઓછી ખાય તો કાંદાનું શાક અને બનાવું. અને આથી પહેલાં તમને જે વિડીયો આપ્યો ને એ આગળનો હતો, અને એટલા માટે આગળનો આપ્યો હતો કે આજે આખા દિવસમાં ખાસ ઉતાર્યો નહોતો. અને બીજું તમને ઘણા બધાને એક વાત હતી કે દ્રષ્ટિ બતાડો દેખાશે નહીં, તો એ દ્રષ્ટિનો જૂનો વિડીયો તમને આપ્યો છે. વિડીયો કેવો લાગે છે મને કહેજો. અત્યારે હવે કાંદાનું શાક ને રોટલી બનાવી છે, એટલે એ રેસીપી તો કોઈ બતાવવાનું છે નહીં. અને આજે એમને આખો દિવસ જે કામગીરી કરી તો તમારી સામે દ્રષ્ટિ દેખાય, મને પણ ખૂબ યાદ આવતી દે. મોનું હોય તો ઓછી દ્રષ્ટિ યાદ આવે છે, કારણ કે એનું સ્થાન એ લઈ લે છે. આજે મોનું ગઈ એટલે એક બે દિવસ તો વધુ યાદ આવશે, મોનું એટલી જ યાદ આવશે, દ્રષ્ટિ એટલી જ યાદ આવશે, બે એમ થશે. એક બે માંથી એક છોકરી હાથમાં હોય તો વાંધો ના આવે. ચોમાસાની માફો કેમ દેખાય છે જો. તો હવે વિડીયોનું એન્ડિંગ કરી નાખું છું. તમને જૂનો વિડીયો પણ કેવો લાગ્યો, કારણ કે જૂનો આમ ના રહે પણ આપણે સાતમ આઠમના વિડીયો આપતા હતા ને, એટલે એ વિડીયો આપણી પાસે બ્લોગ રહી ગયો, એટલે સાતમ આઠમના સતત તમને બતાવ્યા. તો વિડીયો તમને કેવો લાગ્યો, અને દ્રષ્ટિની યાદ પણ તમને કદાચ પુરાણી હશે એવું કહું છું. અને કાલે મળશું બીજા વિડીયો સાથે. તો અહીં વિડીયોનું કરું છું એન્ડિંગ, અને ફરી મળીશું નવા વિડીયો સાથે.
અને સજેસ્ટ પણ કરજો, ગણેશ ચતુર્થી આવે છે, તમારી સાથે વાતો મૂકવાનું ઈચ્છા નથી, એન્ડિંગ કરું છું છતાંય વળી વાતો કરવાનું થાય છે, કારણ કે ગણેશ ચતુર્થી છે, આવતીકાલથી શરૂઆત થઈ જાય છે ગણેશ ચતુર્થીની, આજથી જ શરૂઆત થઈ ગઈ છે, ગણેશ બાપા બધે આવી ગયા છે, હિન્દી વિડીયો અમે આજે નાખ્યું પણ ખરું, તો હવે આપણે ગણેશ બાપાને જોશું, દર્શન કરશું, અને ઈચ્છા છે કચ્છની પ્રકૃતિ બતાવવાની, તો મળીએ કાલે વિડીયો સાથે, જય માતાજી, ધન્યવાદ.